તમારા વિશે, તમારા બાળપણ વિશે, તમારા તોફાનો વિશે, તમારી ભૂલ વિશે, ટીનેજનું બાળક હોય એની સાથે વાત કરો તો કહો કે મને સ્કૂલમાં એક છોકરી બહુ ગમતી હતી, એમાં શું વાંધો? જો તમારી ટીનેજની દીકરી હોય તો એને કહો કે મારી કોલેજની બહાર એક છોકરો ઊભો રહેતો હતો, ચશ્મા પહેરીને આમ મોટરસાઈકલની ચાવી ગુમાવતો હતો, મને એટલો ગમતો હતો, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? અને તેમ છતાં હું તારા પિતા સાથે પરણી, હું બહુ સુખી છું બેટા. કેમ? કારણ કે ચશ્મા પહેરેલા ચાવી ગુમાવતા છોકરાઓ આટલું સન્માન નથી આપી શકતા. હું આજે જ્યાં ઊભી છું ત્યાં ખૂબ સુખી છું, કારણ કે હું મારા મા બાપની પસંદગીથી પરણી. શીખવાડો તમારી દીકરીને. પ્રેમ લગ્નો થાય છે, છોકરીઓ ભાગી જાય છે, ફલાણું. કમ્પ્લેન તો આપણી પાસે બહુ છે, પણ એ કમ્પ્લેનના સોલ્યુશન શું છે એ સવાલ મારે આજે અહીંથી પૂછવો છે. ટીનેજના છોકરાઓ સામે બોલે છે, વેરી ગુડ, બોલે છે, તો કેમ બોલે છે એમાં ઉતરો. કારણ કે એની આંખ ખુલે ને ત્યારથી માં એક વાક્ય બોલે છે. આગળ નાનો જે બાબો બેઠો છે એવડો હોય ને ત્યારથી એની આંખ ખુલે ત્યારથી માં એક વાક્ય બોલે. કયું ખબર છે? જલ્દી કર, જલ્દી ઉઠ, જલ્દી બ્રશ કર, જલ્દી નહી લે, જલ્દી નીકળ, જલ્દી હોમવર્ક કર, જલ્દી બ્રેકફાસ્ટ કર, ચલો સ્કૂલે જતા જલ્દી કર. મોડું કરે છે, બાળક રમતમાં છે, સમજી ગયા. સ્કૂલેથી આવ્યા પછી પણ જલ્દી કર, ટ્યુશનમાં જવાનું છે, જલ્દી કર. એનો સમય કયો? કે જ્યારે એને કંઈ નથી કરવું, એને બેસી રહેવું છે, એને મજા કરવી છે, એનું બાળપણ માણવું છે. સ્કેટિંગ, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, બીજી રમતો, ટેબલ ટેનિસ, ફલાણું, ઢીકણું, આ પેલું, એટલું બધું શીખવાડી દેવું છે આપણે આપણા બાળકને અને બીજા લોકોથી હોશિયાર બનાવી દેવું છે. આ રમકડું નથી કે હાથ બી ઊંચા કરે ને, પગ બી ઊંચા કરે ને, ઊંધું બી ચાલે ને, ચત્તું બી ચાલે ને, એ ગુલાટિયા પણ મારે ને, મ્યુઝિક પણ વગાડે. આ ટોય નથી, આ વ્યક્તિ છે, જીવતું જાગતું બાળક છે. એની ઈચ્છા છે, એની અનિચ્છા છે, એના મૂડ છે. ચલો 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 હોમવર્ક કરવા બેસી જાઓ. હજી તો બિચારું માંડ સ્કૂલેથી શિક્ષકોના ત્રાસમાંથી છૂટીને આવ્યું હોય, દફતર મૂકે, વ્યવસ્થિત મૂકો દફતર, ચલો ઉપાડી લો. અરે એ નહીં ફેંકે તો કોણ ફેંકશે? આખી જિંદગી એને વ્યવસ્થિત રહેવાનું છે, એને અત્યારે મજા કરવા દો. એક બુધવારે એણે એમ કહ્યું કે મારે નથી જવું. ચાલે જ નહીં, માં કડક થઈ જાય એકદમ, ડિસિપ્લિનનો અવતાર. અને એની સામે મજા જુઓ સાહેબ. ના ના ના, હું તો બહુ સ્પષ્ટ, મને બોલાવીને ઘણા લોકો પસ્તાય છે, રૂપલબેન બી પસ્તાશે. હું તમને ડાઈ ડાઈ મીઠી મીઠી કે પછી જીવનમાં આમ કરવું જોઈએ આવું કંઈ નહીં કહું, હું સત્ય કહીશ ને તમને અરીસો બતાવીશ કે આપણે બધા કરીએ છીએ. બાળકે ડિસિપ્લિનમાં રહેવાનું, એણે રજા નહીં પાડવાની. પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો પપ્પા ઓફિસને જાય તો વાંધો નહીં, એમને છૂટ. શેને માટે? એને એક દિવસ સ્કૂલે નથી જવું, ન જાય, મજા કરે. એ દિવસે એને કહો કે ચાલ આપણે કંઈક કરીએ. શું કરવું છે? એને બ્રેડમાંથી કશું ખાવાનું બનાવતા શીખવાડો જેમાં એ દાજે નહીં. માટી લઈ આવો, એમાંથી એને રમકડા બનાવતા શીખવાડો. એને પેઇન્ટિંગ કરાવો, એને પૈસા ગણતા શીખવો, એને હિસાબ શીખવો, એને ઘડિયાળ જોતા શીખવો. એજ્યુકેશન એ માત્ર ચાર દિવાલની વચ્ચે ક્લાસરૂમમાં થાય છે એવું માનનારા મા બાપો જિંદગીમાં હંમેશા મશીન તૈયાર કરે છે માણસને. સારામાં સારું એજ્યુકેશન ક્લાસરૂમની બહાર જ થાય છે. રવિન્દ્રનાથ ટેગોર બારીમાંથી બહાર જોતા હતા ને, એમાં જ આવી કવિતાઓ લખી શક્યા. એને કાળા કાચની બારીમાં પૂરી દીધા હોત ને તો કદાચ એ આવું ન લખી શક્યા હોત. ચિલ્ડ્રન યુનિવર્સિટી કરીને ત્યારે મોદી સાહેબે અમને બધાને બોલાવેલા, મને, જય વસાવડાને, કનુ પટેલને. જયભાઈ તો સ્કૂલે જ નથી ગયા, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે. જય વસાવડા એની જિંદગીના પહેલા 7 વર્ષ સ્કૂલે જ નથી ગયા. એણે સીધી 7મા ધોરણની પરીક્ષા આપી. એનું એજ્યુકેશન ઘરમાં થયું છે. અને એજ્યુકેશન કેવી રીતે? તો કે એન્જિનની વાત હોય તો સ્ટેશન જવાનું,
ગાડીનું ગાડી બતાવે એની મમ્મી એને, આ એન્જિન કેવી રીતે ચાલે એ સ્ટેશને જઈને જોવાનું, રોજ એક પુસ્તક વાંચવાનું અને પુસ્તક જે પસંદ કરે. આજે એની પાસે જે જ્ઞાન છે, જે સમજણ છે, એ કોઈ ડિગ્રીની સમજણ નથી. આપણે બધા એવું માનીએ છીએ કે ક્લાસરૂમમાં પુસ્તકોની વચ્ચે જ્ઞાન છે, એકચ્યુઅલી જ્ઞાન બહાર જ છે. અહીં ડિગ્રી છે, લઈ લો ડિગ્રી, પછી કેટલા બેકાર રખડે છે. તમે પણ એક છો, કેટલા બધા એન્જિનિયર 15-20-25 હજાર રૂપિયાના પગારે નોકરી કરે છે અને SSC પાસ થયેલા લોકો આવા 25 એન્જિનિયરને નોકરીએ રાખે છે. વી હેવ ટુ ડિસાઈડ. હું એવું નથી કહેતી કે એજ્યુકેશન નકામું છે, હું એવું પણ નથી કહેતી કે એજ્યુકેશનથી કશું થતું જ નથી. હું પોતે બહુ ભણી છું, મારી માએ મને ફટકારીને બહુ ભણાવી છે. સવાલ એ છે કે તમે જે કામ કરો છો એમાં તમને મજા આવે છે? થોડા વર્ષો પહેલાં જો કોઈકે એવું કહ્યું હોત કે વાળ કાપવા એ પણ ફેશન હોઈ શકે, આપણે બહુ ઉતરતી કક્ષાનો ન બોલાય એવો શબ્દ હજામ વાપરતા હતા. આજે હબીબ નામનો એક માણસ પોતાની બ્રાન્ડ ઊભી કરી છે અને ભલભલા ફિલ્મ સ્ટાર એની પાસે માથું નમાવે છે અને હબીબ પાસે ટાઈમ નથી, 3-3 મહિના પછી એની અપોઇન્ટમેન્ટ મળે છે. આમિર ખાનનો લુક ડિઝાઇન કરવા માટે આમિર ખાન બધું કામ છોડીને હબીબ સાથે 6 કલાક વિતાવે છે. એને એનું કામ ગમે છે. હું 7 કલાક ટ્રાવેલ કરીને જામનગર જાઉં, 2 કલાક બોલું ને 7 કલાક ટ્રાવેલ કરીને પાછી આવું, કેમ? મને મારું કામ ગમે છે. એન્જિનિયર થશે એને એનું કામ જ નહીં ગમતું હોય, કંટાળાથી સવારે 10:30 વાગે પેન્ટ શર્ટ પહેરીને ઓફિસ જશે, બૂમો પાડશે, સરકારી નોકરી કરશે જેમાં પેન્શન મળે છે, એટલે મા બાપે અપાવી આ નોકરી. આખી જિંદગી એ કરપ્શન કરશે, આખી જિંદગી એ પટાવાળાઓને ધમકાવશે, આખી જિંદગી એ કકળાટ કરશે, આખી જિંદગી એ પોતાના સંતાનોને પોતાની પત્ની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢશે. કેમ? કારણ કે એની અંદર પેલો સંગીતકાર મરી ગયો. હી કુડ હેવ બીકમ જગજીત સિંઘ, હી કુડ હેવ બીકમ કિશોર કુમાર, હી કુડ હેવ બીકમ સમથિંગ દેટ હી ઓલવેઝ વોન્ટેડ ટુ બી, પણ આપણે એવો વિચાર જ ના કર્યો. 89% મારા 12th આવ્યા સાયન્સમાં. હું જ્યારે ભણતી હતી ત્યારે તો 89% સાથે મેડિકલમાં એડમિશન વોક ઇન હતું એમ, એટલે એમાં કંઈ વિચારવાનું હતું જ નહીં. 89% સાથે બીજું કંઈ વિચારવાનું જ નહોતું. હું રિઝલ્ટ લઈને ઘરે આવી, મેં મારી માને કહ્યું કે હવે મારે આર્ટ્સ લેવું છે. મારી માને હાર્ટ એટેક આવ્યો, કકળાટ થઈ ગયો મારા ઘરમાં, ચીસા ચીસ ને બૂમા બૂમ ને બેવકૂફ છે ને અક્કલ નથી ને આને કોક સમજાવો ને મારા મામાઓને ફોન કર્યા ને બધું મીટિંગો થઈ મારા ઘરમાં ને બધાએ મને ધમકાવી જેટલી ધમકાવી શકાય એટલી, અક્કલ નથી તારામાં તને ખબર નથી એ બધા. પછી હું તો મારા મુદ્દા પર અડગ હતી, ઝઘડ્યા વગર હું તો આર્ટ્સ જ લઈશ. એટલે છેલ્લું શસ્ત્ર મારી માએ વાપર્યું કે ઘરમાંથી પૈસા નહીં મળે કોલેજમાં ભણવાના, તમારે તમારી ધાર્યું કરવું છે ને. અને હું વાત કરું છું આજથી 40 વર્ષ પહેલાંની, more than 40 years. અશ્વિની કાકા, અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે, આ બધું લખાઈ ચૂક્યું છે, આઈ ડોન્ટ નો, કોઈકે તો કદાચ વાંચ્યું પણ હશે. અશ્વિની ભટ્ટ એ વખતે સંદેશમાં કામ કરે, હું અશ્વિની કાકા પાસે જઈને મેં કહ્યું, મેં કીધું મને નોકરી જોઈએ, આ લોકો પૈસા નહીં આપે, મારે તો આર્ટ્સમાં ભણવું છે. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે જા, આજે સુનિલ ગાવસ્કર રમવા આવ્યો છે, એનું ઇન્ટરવ્યૂ લઈ આવ. ન જાન, ન પહેચાન, ન પ્રેસનું કાર્ડ, ન કોઈ બીજી સવલત, પણ હું ઓછી નથી. એટલે મારો એક મિત્ર છે દિલીપ કરીને, એ પ્રેસમાં ફોટા પાડતો એ વખતે, એને મેં કીધું આપણે સુનિલ ગાવસ્કરના ફોટા પાડવા જવાનું છે. કે શું વાત કરે છે, કંઈ આપણી પાસે કોઈ વ્યવસ્થા નહીં. તેમ છતાં દિલીપને લઈને ગઈ, ઇન્ટરવ્યૂ કર્યો, ફોટા પાડ્યા, સાંજે બધું લઈને આવી. અશ્વિની કાકા પણ એટલા મજબૂત કે એમણે સંદેશના ફ્રન્ટ પેજ પર મારો ઇન્ટરવ્યૂ છાપ્યો નામ સાથે, કાજલ ઓઝા દ્વારા. જોબ થઈ ગઈ મારી, ઘરે આવી પપ્પાને કહ્યું કે નોકરી લઈ લીધી. બીજો કોઈ બાપ હોત તો એવું કહેત કે આવી ટણી હોય આવો ઈગો. મારા પિતાએ મારી પીઠ થાબડીને એવું કહ્યું કે મને તારી પાસેથી આ જ આશા હતી. સંતાન જ્યારે સવાયું થાય ને ત્યારે માતા પિતાને આનંદ થવો જોઈએ, એમાં ઈગો નથી, એમાં અચીવમેન્ટનો અહેસાસ છે.
કોઈ કારણ વગર આપણે આપણા સંતાનમાં ઈગો જોતા થઈ ગયા છે. આપણું બાળક જ્યારે સોરી નથી કહેતું, નાનકડું ઇનોસન્ટ બાળક, ત્યારે એની એના કારણોમાં ઉતરવાનો પ્રયાસ કરજો. કારણ કે એને ખરેખર એવું લાગે છે કે આમાં સોરી કહેવા જેવું કંઈ છે નહીં, મેં ભૂલ નથી કરી. એની સાથે વાત કરજો કે બેટા કેમ નથી તારે સોરી કહેવું, શું થયું, તને એવું લાગે છે કે તું જૂઠું બોલે તે બરાબર કર્યું, ટેલ મી વાય. આપણે બધા કોઈ પણ વાતનો નિવેડો ફડાક દઈને લાવવા માંગીએ છીએ, ચલો સોરી કહી દો, વાત પૂરી કરો. શાંત ચિત્તે કલાકો આપીને જે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરી શકે છે ને, એ મા બાપ એક સમજદાર માણસનું નિર્માણ કરે છે. અને આપણે એક સમજદાર માણસનું નિર્માણ કરવું હોય તો જ મા બાપ થવું, આવું ઘણા લોકોને કહું છું. હવે એક આખી કમ્યુનિટી બજારમાં આવી છે, CBC કહેવાય છે એને, ચાઇલ્ડ લેસ બાય ચોઇસ. ઘણા બધા કપલ એવું નક્કી કરે છે કે બાળક નથી જોઈતું, આ પૃથ્વી પર ઓલરેડી બહુ ભાર છે, આપણે એક વધારાનું છોકરું નથી લાવવું, ચાઇલ્ડ લેસ લેવાનું નક્કી કરે છે એ પરિવાર. એનું એક કારણ કદાચ એ છે કે એ આખો પરિવાર ઊભો કરવાને બદલે એ પૃથ્વી પર થોડા એવા લોકો છે કે જેને બેટર લાઈફ આપવાનો પ્રયત્ન કરે છે. આ બેટર લાઈફ શું છે? એજ્યુકેશન, ફૂડ, તો એ કામ ઘણા લોકો કરે છે. બહુ બધા એનજીઓ છે કે જે એજ્યુકેશન આપે છે, ફૂડ આપે છે, બાળમજૂરી અટકાવે છે, છોકરાઓને સારી રીતે રહેતા શીખવે છે. હવેના સમયમાં જો ખરેખર કોઈ એક સારું કામ થઈ શકે ને આ ટીનેજના નાના છોકરાઓ સાથે, તો એ છે પેશન્ટ હિયરિંગ. સારા શ્રોતા બનો, સારા મા બાપ થવું હોય તો બહુ જ જરૂરી છે. આ સમજણ ત્યારે જ ઊભી થશે જ્યારે સાંભળશો. મોટા ભાગના માતા પિતા સારા શ્રોતા જ નથી. છોકરું સ્કૂલેથી આવીને એની વાત કરે કે આજે તો આમ થયું ને, આજે તો તેમ થયું ને, આજે તો આ થયું ને, હા હા ચાલ ખાઈ લે, અહીંથી શરૂ થાય છે. ચાલ બસ હવે બોલવાનું બંધ કર અને તારી મોઢું બંધ કર, પહેલાં ખાય ખાતી વખત મોઢું બંધ રાખવાનું. કઈ ડિસિપ્લિન શીખવો છો? એના મનની આટલી અદ્ભુત વાતો તમારી સાથે શેર કરે છે, તમે ધીમે 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 એની શેરિંગ પર તાળા મારતા જાઓ છો. અને પછી 15-16 વર્ષનો દીકરો જ્યારે ઘરમાં વાત નથી કરતો ત્યારે માં કહે છે તો અમારી સાથે કંઈ વાત જ નથી કરતો, પણ એ જ્યારે કરતો તો ત્યારે તમે બંધ કરાવ્યો. એની અક્કલ વગરની બેવકૂફ જેવી વાતો પણ સાંભળવી એ મા બાપ તરીકે આપણી ફરજ છે. એના મિત્રોને આપણે નથી ઓળખતા, પણ એ તો એમ જ માને છે કે તમે એના ઉત્તમ મિત્ર છો. એ મિત્રતા તમે તોડી, એને તમારામાં અદ્ભુત વિશ્વાસ હતો. એના ટીચરની મજાક કરે એ પણ એ આવીને તમારી સાથે શેર કરતા હતા, જો તમને યાદ હોય તો, કે આજે તો અમે એટલા સાહેબને હેરાન કર્યા, મમ્મી કરાય એવું પતી ગયું. બહુ જ બધી મમ્મીઓ એવી છે જેને હું બરાબર ઓળખું છું, બેટા સાચું બોલવાનું, હું તને માફ કરી દઈશ. હસો, તમારી જ વાત છે. અને જેવું બિચારું છોકરું સાચું બોલે, માફી બાફી તો ઘેર ગઈ, એના હિસાબમાં લખાઈ ગયો આ આજનું કાલે, કાલનું પરમ દિવસે. બીજી વાર જ્યારે આવી કોઈ પણ શંકા પડે ત્યારે તરત મમ્મી ખબર છે ને પછી તે દિવસે શું થયેલું, એ ભૂલી ગયો છે, તમે નથી ભૂલ્યા. આમાં સમજણનો સેતુ નહીં બને. તમારા બાળકને એવી ખબર નથી કે 35-45 મા બાપ હોવું એ શું છે. તમે 35 છો, તમે 45 છો, તમે 50 છો, એને નથી ખબર કે આ ઉંમરે માતા પિતાને કેવી લાગણી થતી હશે. પણ તમને ચોક્કસ ખબર છે કે 14-16-17 હોવું એ શું હતું, કારણ કે તમે તો ત્યાંથી આવ્યા છો, તમે એ રસ્તા પર આવ્યા છો, તમે સ્કૂલ બંક કરી છે, તમે તમારી નોટમાં પાછળ કોઈકના નામ લખ્યા છે, તમે ઊભા રહ્યા છો કોઈકને માટે તડકામાં, સાયકલની ચેનો ઉતારી કાઢી છે, તમે કોઈકની પેન પડી ના હોય તોય ઉપાડીને કીધું કે તમારી પેન પડી ગઈ.
આ બધું થઈ ચૂક્યું છે. એ કરે છે ત્યારે તમને વાંધો છે, આવું ના કરાય કેમ? હવે એ 70 ના છે. સવાલ એ છે કે આવું ના કરાય એવું શીખવવું હોય તો પણ બૂમ પાડવી એ રસ્તો નથી, ધમકાવવા એ રસ્તો નથી. બહુ જ બધા મા બાપો હું એવા ઓળખું છું કે હું તો મારા છોકરા સાથે બહુ ફ્રેન્ડલી છું, હું તો એને પહેલો બિયર હું પીવડાવીશ. ના પીવડાવતા. પહેલી સિગરેટ મારી જ જોડે પીશે. ના પીવડાવતા. જ્યાં સુધી એને એવી સમજણ ન પડે કે એ જે કરે છે તે ખોટું છે, ત્યાં સુધી એને આવા ચસ્કા નહીં કરાવતા. આ ચસ્કા છે. એક બિયરનો ટીન 150 રૂપિયાનો આવે છે, એને 150 રૂપિયા કમાતા શીખવો, પછી ચસ્કા કરાવજો. એને એવું શીખવાડો કે એને જે ગમે છે તે વસ્તુઓની કિંમત શું છે. મારો દીકરો 3-1 વર્ષનો હતો, 3-3.5 વર્ષનો, અને એને દિવાળીમાં બધાએ પૈસા આપ્યા, એટલે બધા પૈસા એણે ભેગા કર્યા. બાય 3.5 એને ખબર હતી કે આ પૈસા છે, આમાંથી કશું ખરીદી શકાય, એની વિનિમય વેલ્યુ છે. એટલે મને કહે છે કે મારે આમાંથી આમ લેવું છે અને મારે આમાંથી તેમ લેવું છે. મેં કીધું આપણે ક્રોસવર્ડ જઈએ અને તું જો તારી પાસે જેટલા પૈસા છે એમાંથી જે આવે તે આપણે લઈશું, માં પૈસા નહીં આપે. એટલે અમે ક્રોસવર્ડ ગયા, એની પાસે કંઈ 273-275 રૂપિયા સમ વેગ સ્ટુપિડ અમાઉન્ટ હતો. એ દરેક રમકડું ઊંચકે અને ક્રોસવર્ડના માણસને પૂછે કે આ 275 કરતાં મોંઘું છે કે સસ્તું છે. એણે 2 કલાક બગાડ્યા ત્યાં, મોંઘું છે કે સસ્તું છે, મોંઘું છે કે સસ્તું છે કરીને. ફાઇનલી એણે કંઈક એક વસ્તુ પસંદ કરી જેની કિંમત 270 રૂપિયા હતી ને કંઈ 3-5 રૂપિયા વધ્યા. અમે બહાર નીકળતા હતા ત્યારે એણે કહ્યું કે અમારે આઈસ્ક્રીમ ખાવો છે. એટલે મેં કીધું 5 રૂપિયામાં આઈસ્ક્રીમ ના આવે તો કેટલામાં આવે? તું 25 રૂપીઝમાં. 25 એટલે કેટલા? મેં કીધું તારી પાસે છે ને એને 5 ટાઈમ્સ કરવાના, 1, 2, 3, 4, 5, એટલી વાર તું આ પૈસા મૂકે ને તો થાય. તો તું આપને તો આપણે નક્કી કર્યું ને, આજે હું નહીં આપું, હું તને ખાલી લઈ જઈશ ને પાછો લાવીશ. હું તને અહીંયા મૂકીને જતી રહું ને દીકરા, તો તારી પાસે રિક્ષામાં ઘેર જવાના બી પૈસા નથી, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો મોર ધેન 5 રૂપીઝ. આમાં ક્યાંય એને ઉતારી પાડવાનું, એને આઈસ્ક્રીમ નહીં ખવડાવવાની ક્રૂરતા નથી. આમાં ક્યાંય એવું નથી કે ક્રૂર માં છે, કેવી ખરાબ બોલો, છોકરાને આઈસ્ક્રીમ ન ખવડાવ્યો. ના, એને એવી સમજણ પડી ગઈ કે જો જિંદગીમાં મજા કરવી હશે તો પૈસા જોઈશે, અને પૈસા જોઈશે તો એને માટે મહેનત કરવી પડશે. બાળકને તડકો આપવો એ ક્રૂરતા નથી, એ ફરજ છે સાહેબ. જે મા બાપ એમ માનતા હોય કે મારે તો ના ના અમને જે નથી મળ્યું એ બધું મારે એને આપવું છે, એ મા બાપ એની જિંદગીની પત્તર ઠોકે છે. આ યાદ રાખજો, અને આનું પરિણામ તમારી સામે આવીને ઊભું રહે ત્યારે એને ફેસ કરજો. એને 12મા ધોરણમાં તમે મોટરસાઇકલ સ્કૂટર જે બી અપાવ્યું, તમને કોક આવીને ફરિયાદ કરે કે તમારો દીકરો બહુ ફાસ્ટ ચલાવે છે, કેમ? કારણ કે એને ખબર જ નથી કે આ મોટરસાઇકલ સ્કૂટર ખરીદવા માટે કેટલા પૈસા જોઈએ, મારા પિતાએ મારી માએ કેટલી મહેનત કરી છે. હમણાં થોડા દિવસ પહેલાં હું ગાડી લઈને જતી હતી IIM પાસેથી, અને એક છોકરો આમ કરીને સ્કૂટર પર મોટરસાઇકલ પર નીકળી ગયો. એટલે મેં ગાડી, હું સારી ચલાવું છું, મેં ખૂબ એને પ્રેશર કરીને આગળ જઈને આમ સાઈડમાં ઊભો રાખ્યો. હી નેવર થોટ કે આવી રીતે કોઈ પાછળ પડીને મને આવી રીતે દબાવી શકે. એને સાઈડમાં ઊભો રાખ્યો, હું ઉતરી ગાડીમાંથી. શું નામ તારું? કેમ, શું કામ છે? એટલે મેં કીધું તારા પપ્પાનો નંબર આપ બેટા. નહીં આપું તો પોલીસને આપવો પડશે, કાં તો મને આપને કાં તો પોલીસને આપ, તારે કોને આપવો છે? આંટી, યુ આર ટુ મચ. મેં કીધું યસ, માય સન ઓલ્સો ટેલ્સ મી ધ સેમ. એણે મને નંબર આપ્યો, મેં એના પિતાને ફોન કર્યો. મેં એના પિતાને કહ્યું કે આ તમારો દીકરો એટલું બધું ખરાબ રીતે મોટરસાઇકલ ચલાવે છે, કોઈ દિવસ એને જબરજસ્ત એક્સિડન્ટ થશે, તમારે એને શીખવવું જોઈએ કે મોટરસાઇકલ આટલું ખરાબ રીતે ન ચલાવાય. એટલે એમણે કહ્યું એને ફોન આપો. એટલે એને ફોન આપ્યો,
ઘરે આવતો રહે. મને બહુ અફસોસ થયો કે મેં એવા પિતાને ફરિયાદ કરી કે જેને કેવી રીતે ડીલ કરવું એ પણ નથી આવડતું. સીધો ઘરે આવ, મારે તારી સાથે હમણાં જ વાત કરવી છે. એ ઘરે જતા સુધીમાં ગાંઠ વાળીને જશે કે જે બકે મારે સાંભળી લેવાનું છે અને કાલથી ફરી ફાસ્ટ ચલાવવાની છે. શું કરી રહ્યા છીએ આપણે બાળ ઉછેરના નામે? આ બહુ અગત્યના સવાલો છે. મા બાપ થવું ને એ મજાક નથી. બાયોલોજીકલ એક્સિડન્ટમાં મા બાપ થઈ જતા લોકોની આ ચર્ચા નથી. પણ જે ખરેખર પોતાના બાળકને સારી જિંદગી આપવા માંગે છે ને, એ મા બાપે એવું નક્કી કરી લેવાનું કે હવે વ્યક્તિગત જિંદગી પૂરી થાય છે અને હવે બાળક માટેની જિંદગી શરૂ થાય છે. હાય, હું છું કાજલ ઓઝા વૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન, એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડૂ કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન.